વલસાડ તાલુકાના ચલથાણ ગામ ખાતે રેલવે ઓવરબ્રિજના મુદ્દે ગ્રામજનો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ ઓવરબ્રિજના પહેલા અંડરપાસ બનાવવાની માંગણી કરી હતી। વલસાડના ચલથાણ ગામમાં ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે। જો કે ગ્રામજનો દ્વારા રેલવે ઓવરબ્રિજ પહેલા અંડરપાસ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી। આ બેઠકમાં સરપંચ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્રભાઈ ધીરુભાઈ દેસાઈ, ચલથાણ। હવે આજે જે મીટિંગ મળી છે રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે, શું કહેશો? એ લોકો માર્ગદર્શન આપવા આવેલા, નકશો બતાવ્યો, પહેલાં તો નકશો બતાવ્યા ભાઈ કેટલા ફૂટનો રોડ બનવાનો, આ તે બધી સુવિધા। એમાં અમે એવું કહેવું કે ભાઈ પહેલાં અમારે અંડરપાસ જોઈએ, કારણ કે અંડરપાસની જરૂરિયાત એટલા માટે છે કે નાના વિદ્યાર્થીઓની સ્કૂલ આ બાજુ છે, પેલી બાજુ હોસ્પિટલ છે, સુગર છે, આ બધી ઘણી બધી કડોદરા જવા માટેનો રસ્તો જ અમારી પાસે કોઈ નહીં મળે આ બ્રિજનું કામ ચાલુ થાય તો। એટલે જો આ બ્રિજ ચાલુ થાય ને રસ્તો બંધ થાય તો શું તકલીફ પડશે તમને? તકલીફમાં મેઇન તકલીફ જ આ છે કે અમારે પેલી સાઈડે જવું કેવી રીતે? આપણો હાઈવે તો બે બે કલાક તો ત્રણ કલાક બંધ રહેતો છે, ટુ વ્હીલર પર જવું હોય તો એ બે કલાકે કડોદરા અત્યારે પહોંચતા છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, કારણ કે કડોદરા બી કામ ચાલુ છે। અકસ્માતના ભય તો છે, કેટલા એક્સિડન્ટ થઈ ગયા અત્યાર હોળીમાં। રેલવે ઓવરબ્રિજ LC નંબર 13 ચલથાણ ગામે જે આવી છે એને પર સરકારે જે રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે એ કામમાં એક તરફ ગામ બાજુએ ખાડી પાસેથી રેલવે ઓવરબ્રિજ સ્ટાર્ટ થઈ ચલથાણ સુગર ફેક્ટરી તરફ અગ્રવાલ ઓફિસની સામે રેલવે ઓવરબ્રિજની પૂર્ણ થશે, જેમાં 20.22 મીટરના RW ની અંદર વર્ક થશે, 7.5 મીટરના બ્રિજનો હશે અને બંને તરફ 5.5 મીટર સર્વિસ રોડ હશે। રેલવે પોર્શનના પાસે ગામ લોકોની રજૂઆતોને ધ્યાને લઈ અને સરકારમાં એક અંડરપાસ પણ બનાવવાની દરખાસ્ત છે જ હાલ। રાજેશકુમાર બલ્લુભાઈ દેસાઈ, રહેઠાણ આનંદનગર। હું એટલું જણ આજે જે ચલથાણ આજે જે સભા મળી ઓવરબ્રિજ માટેની તેના માટેનું મારું મંતવ્ય જણાવું છું કે સૌથી પહેલાં અમારે રેલવે ક્રોસિંગનું જે અંડરગ્રાઉન્ડ એ બનવું જોઈએ, અંડરગ્રાઉન્ડ ક્રોસિંગ બનવું જોઈએ, ત્યારબાદ અમારી જે હાઈવે પરનો જે રોડ અને બાકીના રસ્તા પરનો જે પુલ બનવાનો છે એના માટે અમે મંજૂરી આપશું। સૌથી પહેલાં અમારે અંડર ક્રોસિંગની મંજૂરી લેવી એવી અમારી બધાની દરખાસ્ત છે।